નમસ્કાર મિત્રો આપણે ખૂણાના માપ વિશે શીખી રહ્યા છે એક નવી વાત લઈને આવું છું કોટિકોણના માપનો સરવાળો નેવું થાય અહીંયા આપણે કોટિકોણ એટલે બે ખૂણાના માપનો સરવાળો એની પ્રેક્ટિકલ વાત છે માપકોણ સાથે જીઓ સોફ્ટવેરની મદદથી શીખવાનો પ્રયત્ન કરશું આ ગણિતના બે હજાર અઢારના નવા કોર્સની અંદર પણ સામેલ છે તો એ ટૂલ્સનો ઉપયોગ આપણે અહીંયા કરશું જે પ્રાઇમરીથી માધ્યમિક લેવલ સુધી ઉપયોગી છે આ ખૂણાઓના માપ માટે આપણે અહીંયા આ સ્લાઇડર આપેલ છે સ્લાઇડરનું માપ વધીને નેવું સુધી થશે એવું ગોઠવેલું છે હું બલ્દે આપ સર્વે મિત્રોનો શિક્ષણના પ્રેરણાપુષ્પ વેબસાઇટમાં આપનું સ્વાગત કરું છું અહીંયા આ સ્લાઇડરને આપ ચેન્જ કરીને આ રીતે માપ મેળવી શકો છો ત્યાં આપ જોઈ શકો છો ખૂણાના માપ બદલતા રહેશે અત્યારે જો ત્રીસનો ખૂણો થશે ઓગણત્રીસનો થશે સામે અહીંયા ખૂણો બદલતો રહેશે આપણી પાસે અને અહીંયા એ માપ બતાવશે એની સામે એનો કોટિકોણ પણ સાહીઠ છે આપણને બતાવશે એટલે ત્રીસ અને સાઠ એ બંને માપ જે છે એ કોટિકોણનો સરવાળો છે અને એ કોટિકોણનો સરવાળો સૂત્રની અંદર પણ આપ કોટિકોણનો સરવાળો છે એ જોઈ શકો છો એટલે કોટિકોણનો સરવાળો નેવું થાય એક સાઠનો કોટિકોણ કોણ તો ત્રીસ ને ત્રીસનો કોટિકોણ કોણ તો સાઠ એ રીતે સરસ રીતે આપ સમજાવી શકો છો અહીંયા કોઈપણ ખૂણાનું માપ મેળવવામાં આવે આપ પૂછી શકો કે પિસ્તાલીસનો ખૂણો હોય તો શું થાય તો આ એક નવું જોવા મળશે આપણને અને એ આપણે ક્લિક કરીએ એન્ટર આપતા પિસ્તાલીસનો ખૂણો કરીએ તો પિસ્તાલીસનો કોટિકોણ પિસ્તાલીસ મળે ત્યારે બરાબર પિસ્તાલીસ જ્યારે આવશે ત્યારે કોટિકોણ છે એ બે એકરૂપ બનશે એકરૂપ મતલબ કે બંને ખૂણાના માપ પિસ્તાલીસ પિસ્તાલીસ થશે એકરૂપ એટલે સમાન ખૂણાઓ તો અહીંયા જ્યારે આપણે આમ ફેરવશું ત્યારે પિસ્તાલીસ બરાબર આવશે જ્યારે જાતે જ કોટિકોણનું માપ એકરૂપ છે એ સરસ રીતે સમજાવી શકશું અહીંયા કલરફુલ રીતે પણ બે ખૂણાના માપ છે એ આપણે બતાવેલા છે અને અહીંયા આ જે એસ આપેલ છે તેના દ્વારા પણ આપણે એને મૂવ કરીને પણ કરી શકીએ છીએ અને અહીંયા ફેરવીને પણ આ રીતે આપણે તે નિશાનીથી બતાવી શકીએ છીએ આ રીતે બાળકોને સરસ રીતે કોટિકોણના માપનો સરવાળો નેવું થાય છે તે બતાવી શકીએ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે જેનો તમે ડાયરેક્ટ તમારા ક્લાસરૂમમાં આ ટૂલ્સનો ઉપયોગ કરી શકશો જે રીતે તમે ત્યાંથી ડાઉનલોડ કરી અથવા તો વેબસાઇટમાં જઈને સીધો એનો ઉપયોગ કરી શકો એવી રીતે ત્યાં આપવામાં આવેલ છે આપને વિડીયો ગમે તો લાઇક કરજો અને બાળકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશો આવા બીજા વિડીયો હવે પછી મૂકવામાં આવશે આભાર જય હિન્દ જયભાર